सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्मनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की, श्री घनश्याम महाराज की जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित सागर ग्रंथनी अंदर पूर छठो ने तरंग एसी एनी अंदर छेल्ले एम कथा लखे छे के भगवान श्री हरिए जे वात करी मुक्तानंद स्वामी ने जे समाधि थई त्यार पछी महाराज एम कहे छे के जेने कोई ने पण अमारी वात में जो आवुं चित्त लागी जाय तो एने पण अमारुं चिंतवन कर्या विना एना चित्तनी अंदर अमारी मूर्तिनुं चिंतवन सहजे थाय એને પણ મુક્તાનંદ સ્વામીની જેમ જ ભાવ સમાધિ થઈ જાય। મુક્તાનંદ સ્વામી માટે મહારાજે વાત કરી પછી મહારાજે ઘણી બધી વિવેકની વાતો કરી અને મહારાજે વાત કરી કે આજે અમે વાત કરતાં કરતાં ઘણું દોડી ગયા, આટલી ઊંડી વાત કરતા નથી, અનુસંધાન સતત રાખીએ છીએ, પણ ક્યારેક મહારાજ કે આવી વાત થઈ જાય છે, અમારે સતત અનુસંધાન રહે છે કે બહુ ઊંડી વાત ન થાય, પણ છતાંય મહારાજ કે આજે થઈ ગઈ। એ બધી મહારાજે વાતો કરી, સંતોને મહારાજે કહ્યું તમે અધર્મનો નાશ કરો અને ધર્મની સ્થાપના કરો। આવી સંતો માટે મહારાજે ઉપદેશ આપ્યો, સંતોને મહારાજે દેશ પ્રદેશ ફરવા માટેની આવે આજ્ઞા કરે છે, એ આ તરંગની અંદર અહીં લખે છે સ્વામી। મુક્તમણિ ઉત્તમ રાજાની કથા સંભળાવે છે પૂર છઠ્ઠું તરંગ 81। દેવ દિવારી કી ન હરી ઇહાં રહે પાંચ દિન, આયે સબ હરી જાનહી પૂજા કરી કીન, આયે સબ હરી જાનહી પૂજા હરી કીન, એક દિન સંતલે સંગ ગીરી ફરી પાવન કીન, સબ ગીરી ભય મન ઉમંગ, ગીરી કરી પાવન કીન સબ ગીરી ભય મન ઉમંગ। શ્રી હરિએ જૂનાગઢમાં દેવ દિવાળી કરી, ત્યાં પાંચ દિવસ રહ્યા, સમગ્ર હરિભક્તો આવ્યા હતા, તેમણે શ્રી હરિની પૂજા કરી। સંતો અને હરિભક્તોને સાથે લઈને શ્રીહરિ એક દિવસ ગિરનાર પર્વત પર ગયા, ગિરનારમાં ફરીને બધું પાવન કર્યું, તેથી પર્વતના મનમાં ઉમંગ થયો। શ્રીહરિએ જૂનાગઢમાં ધર્મનો દિગ્વિજય કર્યો, પૂર્વાસી ભક્તોને ખૂબ જ રાજી કર્યા। કુશળ શ્રીહરિ જૂનાગઢથી ચાલતા થયા ત્યારે ઘણા વાજિંત્રો વાગતા હતા, શહેરની બહાર ઉત્તર તરફને દરવાજે આવ્યા પછી ગંગારામ મલને બોલાવ્યા અને શ્રીહરિએ તેને ઘણા હેતથી ભારે માહિલો સુંદર શિરપાવ આપ્યો, પછી તેમને ભુજ જવાનું કહ્યું અને ત્યાં તેમને સત્સંગની વાતો કરવાની આજ્ઞા કરી। શ્રીજી મહારાજ જૂનાગઢમાં છે, જૂનાગઢની અંદર મહારાજ દેવ દિવાળી કરી પાંચ દિવસ ત્યાં રહ્યા છે। સમગ્ર હરિભક્તો જે આવ્યા હતા એ બધાએ મહારાજની પૂજા કરી, પછી મહારાજ સંતો ભક્તોને લઈને ગિરનાર પર્વત જૂનાગઢને પાસે જ છે
એ ગિરનાર પહાડ ઉપર ગયા. ભગવાન અને સંતોએ ત્યાં વિચરણ કર્યું એટલે આખી ભૂમિ પાવનકારી બની. ગિરનાર તો આમેય ત્યાં આગળ મોટા મોટા સાધુઓ રહેતા જ હોય છે, મોટા મોટા મહાત્માઓ રહેતા જ હોય છે, પરંતુ જ્યારે પરમાત્મા સ્વયં એની ઉપર વિચરણ કરે ત્યારે એને અતિ આનંદ થયો, પર્વતને પણ આનંદ થયો. પર્વત છે, નદી છે, સમુદ્ર છે, એ દરેકના આત્મા છે, દરેકના આત્મા છે. પર્વત એ કોઈ આત્માનું શરીર છે, હિમાલય એ કોઈ આત્માનું શરીર છે, ગિરનાર એ કોઈ આત્માનું શરીર છે, નદી એ કોઈ આત્માનું શરીર છે. અને એ બધાય ત્યારે રાજી થાય છે કે જ્યારે એને ભગવાનનો યોગ થાય ત્યારે સ્થાવર સૃષ્ટિમાં રહેલા આ બધાય બહુ રાજી થાય છે. સંતોના ચરણારવિંદો એને સ્પર્શ થાય ત્યારે બધાય રાજી થાય છે. ભગવાન અને ભગવાનના સંત એ તીર્થોને પાવન કરવા માટે પૃથ્વી પર વિચરણ કરે છે, પાવન થવા માટે નહીં. ભગવાન અને ભગવાનના જે એવા મુક્તો છે એને આ પૃથ્વી ઉપર તીર્થોમાં વિચરણ કરવું એ તો તીર્થોને પાવન કરે છે, તીર્થ એને પાવન નથી કરતા. ગંગાજીને જ્યારે આ પૃથ્વી ઉપર આવવાનું થયું ત્યારે ગંગાજીએ સૌથી પહેલાં એ જ માગ્યું કે બધા લોકો મારામાં પાપ મૂકીને જશે, મારા પાપ મારામાં મૂકીને ગયા, એ પાપ મારે ક્યાં લેવા. અને ત્યારે કીધું કે તમારી અંદર જ્યારે અગહારી એવા ભગવાનના સંતો સ્નાન કરશે ત્યારે એ તમારા પાપને હરશે. અને ત્યારે ગંગાજી પૃથ્વી પર આવ્યા છે. ભગવાન અને ભગવાનના સંતનું વિચરણ એના માટે છે. જૂનાગઢની અંદર મહારાજે ધર્મનો દિગ્વિજય કર્યો, ધર્મનો જય જયકાર થયો, ભગવાન શ્રીહરિનો જય જયકાર થયો. પૂર્વાસી ભક્તોને બહુ રાજી કર્યા. મહારાજ જૂનાગઢથી ચાલતા થયા અને વાજિંત્રો વાગતા હતા. મહારાજ ઉત્તર તરફને દરવાજે આવ્યા, ગંગારામ મલ ત્યાં મહારાજને ભેગા થયા. મહારાજે ગંગારામ મલને બોલાવીને કહ્યું કે હવે તમે ભૂજ જાઓ. શ્રીહરિ તાકો કરી અતિ પ્રીતિ, શિર પાવ દે ભારે રસ રીતિ, ભોજ જાણે કી અજ્ઞા હરિ દીને, ભોજ જાણે કી અજ્ઞા હરિ દીને, વાત કરણ કી અજ્ઞાતે હિકીને, વાત કરણ કી અજ્ઞાતે હિકીને. ગંગારામ મલને બોલાવીને, મલ કુસ્તીના કરવાવાળા, મલના અખાડાના વ્યક્તિ, શ્રીજી મહારાજને મલ કુસ્તી કરીને રાજી કરવાવાળા ગંગારામને બોલાવીને મહારાજ એમ કહે છે કે તમે ભૂજ જાઓ અને હવે ભુજમાં જઈને તમે સત્સંગની વાતો કરો. મલ કુસ્તી નહોતી કરાવી, સત્સંગની વાતો કરાવી હતી. આજ ભગવાન સ્વામીનું સર્વોપરીપણું, મલ કુસ્તી કરવાવાળાની પાસે પણ મહારાજ ભગવાનની વાતો કરાવે છે. શ્રીજી મહારાજને સત્સંગ કરવો અને કરાવવો બહુ જ ગમે છે, બહુ જ ગમે છે. જે કોઈ વ્યક્તિ પાસે બે વાત કહેવાની ક્ષમતા હોય, કોઈને આપણે બે વાત કહી શકીએ એટલો ભગવાને આપણને બુદ્ધિયોગ આપ્યો હોય, એટલી વાચાળ શક્તિ આપણને ભગવાને દીધી હોય, તો હા, બીજા કોઈ જીવાત્માને ભગવાનને ઓળખાવા, સત્સંગને ઓળખાવો, સત્પુરુષને ઓળખાવા આ કાર્ય કર્યા જ કરવું જોઈએ. અરે હરખું બોલતા ના આવડે તોય શું, તોય શું. આપણા હરિકૃષ્ણ ભગત છે ને જ્યોર્જિયામાં, અડધો કલાક પ્રવચન આપો તો તમારે બે કલાક તો સમજતા થાય કે આ શું કહે છે. તોય પણ જો મોટા પુરુષની આજ્ઞાએ સત્સંગ કરાવવાનું બીડું ઝડપ્યું તો આજે સત્સંગ ત્યાં થયો. લંડનની અંદર આપણા યુવાન સંદીપ ભગત ગુરુજીની આજ્ઞાથી સત્સંગની વાત કરવાનું શરૂ કર્યું તો આજે ત્યાં આગળ સત્સંગ થયો. સત્સંગની વાત સાંભળીને બીજાને કરવી એ આપણી માટે બહુ સારું, એટલે છે કે એને વાગોળ્યા કરવાથી આપણું પાકું થાય. જે કથામાં વાત આવી હોય એ વાતને આપણે બીજાની આગળ કરીએ, એ સત્સંગની વાતો કરીએ, એટલે આપણે બહુ પાકું થઈ જાય, અતિ પાકું થઈ જાય, કોઈ દિવસ કાચું ના પડે.
વાતો કરવાથી એ ફાયદો થાય. હા, એમાં ધ્યાન એટલું રાખવું પડે કે આપણે વાતો કરીએ કોઈ ભગવાનના ભક્તને, એટલે એના તરફથી આપણને સન્માનનો યોગ થાય, સારા શબ્દોનો યોગ થાય, બસ એનું બંધન ના થાય. ભગવાનને ભજવા માટે ને ભગવાનને રાજી કરવા માટે કરે, નિષ્કામ ભાવે કરે. કેવળ મહારાજ અને મહારાજના મોટા પુરુષો રાજી થાય. કોઈ જીવાત્માને એ ઓળખાઈ જાય તો એને કેટલું અહોહોપણું થાય કે ઓહો, મને જો આવા ભગવાન આ ભક્તએ ઓળખાવ્યા. આજે તમે કથા વાર્તા સાંભળવાવાળા અને આ સત્સંગની અંદર આવેલા ઘણા બધા ભક્તો એવા હશો કે તમને યોગ સંતો દ્વારા મહારાજનો નહીં થયો હોય, સંતોનો યોગ જ કોઈ હરિભગત દ્વારા થયો હશે અને પછી મહારાજ તમને ઓળખાયા હશે. કોઈ હરિભગતે તમારું કાંડું ઝાલીને તમને સમજાવ્યા હશે કે આ વાત સાંભળો, આ કથા સાંભળો. એ હરિભગત તમને જીવનની અંદર જેમ જેમ મહારાજનો મહિમા સમજાય, જેમ જેમ આ સત્સંગનો મહિમા સમજાય, એમ તમને થાય કે હરિભગતે મારી પર કેટલો મોટો ઉપકાર કર્યો કે મને આવા ભગવાનને આવા સાધુ દઈ દીધા. માટે હંમેશા મહારાજનો આમાં બહુ રાજીપો છે, બહુ રાજીપો છે. ભગવાનની વાત બીજાને કર્યા જ કરવી. સત્સંગ કેમ વધે, બે જીવ મહારાજમાં કેમ જોડાય, કેવી રીતે ભગવાનના સાચા સદગુરુ ગુરુજી જેવા હોય એવા સંતની સાથે એને હેત થાય, એવી વાતો અખંડ કર્યા જ કરવી. કારણ કે ભગવાનના મોટા પુરુષો, ભગવાનના સંતો સાથે હેત થશે તો એને ભગવાન સાથે હેત થશે. ભગવાન સાથે હેત થશે એટલે જગત ગૌણ થશે, વિષયોમાંથી પ્રીતિ તૂટશે અને એના અંતરની અંદર અતિ સુખ વર્તશે. એ સુખ વર્તશે ત્યારે એના હૃદયના આશીર્વાદ, આપણે જે કાર્ય કર્યું છે ને એ કાર્ય રૂપે થઈને એના આશીર્વાદ આપણને મળશે, આશીર્વાદ મળે. આ મેં ભગવાનના સંતો, અમને ભગવાને સાધુ કર્યા, મોટા પુરુષોએ સાધુ કર્યા, આ વાતો કરીએ, એમાંથી તમે બધાએ ભગવાનના ભક્તો વાતો સાંભળીને એને કોઈક જગ્યાએ તમને એવી વાત સ્પર્શન તમે જ્યારે રાજી થાવ, એ રાજીપો બહુ મોટું કામ કરે, બહુ મોટું કામ કરે. ભગવાન અંતરમાંથી રાજી થાય કે આટલું મને મળ્યું. માટે ભગવાનની વાતો કરવાની, સત્સંગની વાતો કરવાની ટેવ ભગવાનના ભક્તોએ પાડવી જોઈએ, પાડવી જોઈએ. કાલી ગેલી ભાષામાં જેમ આવડે એમ પણ મહારાજની વાતો કર્યા કરવી. એમાં ફાયદો શું છે, બીજી વાતો કરવાનો ટાઈમ મળે નહીં. ટાઈમ જેટલો સ્પેન્ડ કરો એ બધું જ ભગવાનને અર્થે થઈ જાય. અને બીજાને ફાયદો થાય કે ના થાય, પણ આપણને તો થાય. આપણે વાત કરીએ તો આપણને તો ફાયદો થાય ને. આ હું વાત કરું તો મારો આત્મા તો સાંભળ્યા કરે ને કે આવું શાસ્ત્રમાં આવે છે. ગંગારામ મલને મહારાજે વાતો કરવાની આજ્ઞા કરી, કારણ કે વાતે કરીને સત્સંગ વધે. સ્વામિનારાયણ સંપ્રદાયનો આટલો બધો બહોળો પ્રચાર શાનાથી થયો? શું તાવડા ચલાવ્યા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એટલે સંપ્રદાય વધ્યો છે કે અહીંયા આગળ 24 કલાક રસોડા ચાલુ હોય સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં એટલે સત્સંગ વધ્યો છે? ના, એ તો એક પાર્ટ છે. સ્વામિનારાયણ સંપ્રદાય વધ્યો છે શાના ઉપર? સંપ્રદાય આજે આટલો બધો વધી રહ્યો છે એનું કારણ શું? વધે છે એની પાછળનું કારણ કથા વાર્તા, સત્સંગ. એક એક સત્સંગી બીજા જીવાત્માને મહારાજને ઓળખાવા પ્રયત્ન કરે, જ્યાં જે જે કરતા હશે. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ કેટલી બધી શાખાઓ પ્રશાખાઓ છે, જે કેટલીક શાખાઓનો વિકાસ અતિ થઈ રહ્યો છે. એના પાયામાં શું છે? એના પાયામાં એ છે વીકડેઝની અંદર પણ બીજાને ઘેર જઈને એને ભગવાનની વાતો કરે, સત્સંગની વાતો કરે, સંસ્થાકીય પ્રવૃત્તિની વાતો કરે, ત્યારે સત્સંગ થાય છે. તાન રાખવું પડે. આપણા સત્સંગની અંદર આ પરિવારમાં એવા કેટલા ભક્તો છે કે જેને પોતાના સંબંધીઓને સત્સંગ કરાવ્યો છે, એ એક દ્વારા તો બીજા 10 પરિવાર સત્સંગી થયા હોય એવા કેટલા બધા ભક્તો છે. એવું કાર્ય દરેક ભક્તો જો કરવા લાગે, દરેક વ્યક્તિ એવું વિચારે કે મારે એક વર્ષની અંદર એક જ વ્યક્તિને, એક વર્ષમાં આપણે કેટલા 50, 100, 500, 1000 વ્યક્તિને મળતા હોય, મારે એક વર્ષમાં એક વ્યક્તિને સત્સંગના માર્ગે થોડો ચલાવો છે, આ પાકો સત્સંગી નહીં પણ સેજ સત્સંગની અંદર આમ એને હેત થાય ને એવું મારે કાર્ય કરવું છે. સ્ત્રી હોય તો એ સ્ત્રીઓમાં એવી મહેનત કરે, પુરુષ હોય તો એ પુરુષમાં એવી મહેનત કરે. 365 દિવસ મહેનત કોઈ કરે તો એક વ્યક્તિને તો અસર થઈ જ જાય. એક વ્યક્તિને અસર થાય તો સત્સંગમાં 500 વ્યક્તિ હોય તો કેટલા વધી જાય? સત્સંગમાં 500, હાલો 500નું રિઝલ્ટ ના મળે તો કાંઈ નહીં,
500માંથી 10મા ભાગનું થાય તો એ 50 વ્યક્તિને સત્સંગના માર્ગે ચડાવે, એ 50 પાછા બીજા વર્ષે થઈને પાકા થઈને 550 થઈ જાય, એમ સત્સંગ વધે. શ્રીજી મહારાજના એ હરિભક્તોએ અને નંદ સંતોએ આવી રીતે સત્સંગ વધાર્યો છે ત્યારે વધે છે. અરે આપણે કોઈને સત્સંગની વાત ન કરી શકીએ તો કમસે કમ એટલું તો કહી શકીએ કે આ આ વેબસાઇટ ઉપર આ જગ્યાએ આવી કથા છે, અમારા ગુરુજી આ કથા બહુ સરસ કરી સાંભળજો, આ જગ્યાએ આ કથા છે, આ વિષય ઉપર સંતોએ આ કથા કરેલી છે, બહુ સારી છે સાંભળજો, એટલી સેવા કરીએ. કદાચ 50 વખત કહીએ ઓલા ના સાંભળે, પાછો રિપોર્ટ લેવો પડે, સાંભળીતી રિપોર્ટ લેવો પડે, અને એક વખત સાંભળે, બે વખત સાંભળે, ત્રણ વખત સાંભળે, આ તો માલ જ સાચો છે. એક વખત વ્યસન પડે પછી આ રસ જ એવો છે કે આ છૂટે જ નહીં, વ્યસન પડવું પડે પછી તો નસો ચડે જ, પછી એના વિના ના ચાલે. આપણે કેમ વ્યસન થઈ ગયું કે હવે કથાનો ટાઈમ થાય, આરતીનો ટાઈમ થાય તો એક મિનિટે આપણે ચૂકતા નથી, એવા વ્યસન એ પણ થઈ જાય અને ભગવાનનો એમાં બહુ રાજીપો થાય. માટે આવી મહેનત બધાએ ભક્તો કરજો, જેટલી જેનાથી બને એટલી મહેનત. મહારાજને ઓળખાવા છે, મહારાજ એક જીવને ઓળખાઈ જાય, પૂજ્યપાદ ગુરુજી આટે આજે આટલી ઉંમરે આટલો દાખલો કરે છે શાના માટે? કોઈકને મહારાજ ઓળખાઈ જાય, કોકને ઓળખાઈ જાય, એના માટે છે એ દાખલો. આપણે કરવાનો છે કે મહારાજને, એ ગુરુજીને, એ સંતોને, આ ભક્તો કોઈક જીવાત્માને ઓળખાઈ જાય, એના જીવનું રૂડું થઈ જાય. તે સમયે સંતોના 10 મંડળ કરીને સત્સંગ કરાવવા મોકલ્યા. ગંગારામ મલને તો કીધું તમે વાતો કરજો, એ તો ભુજમાં, પણ સંતોને પાછા મોકલ્યા. 10 સંત કો મંડળ જોવું, ચિદરૂપ મુનિ મુખ્ય સોવું, કચ્છ દેશ મે ફિરને હીતા, અજ્ઞા દેની કરી રસરીતા. હવે મહારાજે જે 10 મંડળને સત્સંગ કરવા મોકલ્યા એ સંતો અને સંતોને મોકલેલા પ્રદેશોના નામ આવે છે. ચિદરૂપાનંદ સ્વામીને મુખ્ય કરીને તેમને કચ્છ દેશમાં સરસ રીતે સત્સંગ કરાવવા ફરવાની આજ્ઞા આપી. બ્રહ્માનંદ સ્વામીની સાથે 10 સાધુ મોકલ્યા, એમને સોરઠ દેશમાં મુમુક્ષુઓને ઉપદેશ કરવા ફરવું એવી આજ્ઞા આપી. સારા સંત આત્માનંદ સ્વામીને વાળાકમાં ફરવાનું કહ્યું અને શ્રી ગુરુચરણ રતાનંદ સ્વામીને હાલાર પ્રદેશમાં ફરવા જવાની આજ્ઞા કરી. સ્વયં પ્રકાશાનંદ સ્વામીને સરદારની આસપાસના પ્રદેશમાં સત્સંગ કરાવવા ફરવાનું કહ્યું અને કલ્યાણાનંદ સ્વામીને દંડાવ્ય, એટલે કે આ મહેસાણા ઉત્તર ગુજરાત એમાં ફરવા જવા મોકલ્યા. મોટા ગોવિંદાનંદ સ્વામીને ઝાલાવાડ પ્રદેશમાં જવાનું કહ્યું અને મુનિશ્રેષ્ઠ વ્યાપકાનંદ સ્વામીને સુરત જવાની આજ્ઞા કરી. સ્વરૂપાનંદ સ્વામીને ચરોતરમાં ફરવાનું કહ્યું અને મુનિવર સદાનંદ સ્વામીને ગોહિલવાડમાં સત્સંગ કરાવવા જવાનું કહ્યું. શ્રેષ્ઠ સંત મોટા સુખાનંદ સ્વામીને કાઠિયાવાડમાં ફરવા કહ્યું અને ભાઈ રામદાસજી સ્વામી મોટા યોગી હતા, તેમણે અનંત લોકોનો ભવરોગ ટાળ્યો હતો, તેમણે શ્રીહરિએ ગુજરાતમાં ફરવાની આજ્ઞા કરી અને અનંતાનંદ સ્વામીને ભાલબારામાં ફરવા જવાનું કહ્યું. આનંદાનંદ સ્વામીને ડાકોરમાં વિશેષ રહેવાનું કહીને ઝાલાવાડના મોટા શહેરમાં ફરવાનું કહ્યું. બધાય સંતોને પ્રદેશો વેચી આપ્યા કે તમે આ પ્રદેશમાં જાઓ, તમે આ, પેલો મોટો રાજા હોય ને એ કોઈ આખું રાજ્ય જીતવું હોય ને તો દિશાઓમાં લશ્કર મોકલે, એમાં તો સહજાનંદી લશ્કર છે, જ્યાં ઉતરશે ને ત્યાં ધડાધડ બીજાની કંઠીઓ જાય અને સ્વામિનારાયણની કંઠી ગળામાં જાય. સ્વામિનારાયણના સાધુ એ વખતે એવો એક સોપો પડી ગયેલો, સ્વામિનારાયણના સાધુ આવ્યા એટલે ગામમાં થોડી વિકેટો ખડી પડવાની. સાની વિકેટો ખડી પડવાની? તો કે બીજામાંથી તૂટીને સ્વામિનારાયણના થવાના. બોલો, સંતો પાસે એવો ચમત્કાર હતો. ચમત્કાર શાનો હતો? વર્તનનો હતો, વર્તનનો હતો, જીવનનો હતો. સંતો દેશ પ્રદેશની અંદર બધે મહારાજની આજ્ઞાથી ગયા. લીમડી, વઢવાન ને ધાંગધ્રા વગેરેમાં સ્વામી આનંદાનંદ સ્વામીને કે તમારે જવું, દેશકાળ જોઈને ત્યાં વિચાર કરીને વાત કરવી, તમે જાઓ ને ત્યાં બધે દેશકાળ જોઈને વિચારીને વાત કરવી, સીધે સીધું ના વાત કરવી. વાત કરવાની અંદર જો વિવેક ન હોય તો કેટલીક વાર સત્સંગ વધે નહીં અને સત્સંગ ઘટી જાય. એટલે સંતોને મહારાજ કહે છે દેશકાળને જોવો.
કોઈને ઘેર કોઈ ધામમાં ગયું હોય ને, હવે ધામમાં ગયું હોય કોઈ બીમાર હોય અને પછી ત્યાં ચાલો સંતો જ પહોંચ્યા, તો એને ત્યાં જઈ અને એને સત્સંગ કાંઈ બહુ ઊંડો હોય નહીં અને એને જઈને જો એમ કહો તમે કેવો હોય, તો આ પાણીની પરબે બધાય પાણી પીવા ભેગા થયા તને છૂટા પડો છો એમાં હું રોવો છો, તો એને હેત ના થાય, એને સત્સંગ ના ઉતરે. પણ એ કાચો છે હજુ. હા, એવી વાત કદાચ કોઈને પચે, પણ કોને પચે? જે પાકો સત્સંગ્યો એને પચે. પણ નવો હોય તો છોડીને જતો રહે. પણ એને આશ્વાસનના બે શબ્દ કે ધીરજના બે શબ્દ કે તો ગમે. એમ દેશકાળને જોઈને મહારાજ સંતોને કે તમે બધે વાત કરજો. અને આનંદાનંદ સ્વામીને ધીરજવાળા અને ગંભીર જાણીને દેશકાળ જાણવામાં નિપુણ એવા સંતો સાથે આપ્યા. બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીએ પોતાના દેશના ગામોમાં ફરીને ઝાલાવાડમાં આનંદાનંદ સ્વામીની સાથે રહેવું, કારણ કે ત્યાંના શહેરોમાં રામાનંદીઓનું બળ ઘણું વધારે છે. કોઈક જગ્યાએ મજબૂત બધા હોય તો ત્યાં લશ્કરના સેનાપતિઓ મજબૂત મૂકવા પડે ને, એમ મહારાજ કે ઝાલાવાડની અંદર આનંદાનંદ સ્વામીને મૂક્યા છે, પણ એમની સાથે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને સોરઠ પ્રદેશ આપ્યો છે. તો એ બધા પ્રદેશો પોતપોતાના ફરી અને જ્યારે ગામડાઓમાં બધે સત્સંગ કરાવી લો, એટલે તમારે ઝાલાવાડમાં આનંદાનંદ સ્વામી સાથે જતું રહેવું, જેનાથી તમે ત્રણ મજબૂત સાધુ જો ત્યાં હો તો પછી ત્યાં સત્સંગ ધીરે ધીરે બધાને થાય, કારણ કે રામાનંદીઓનું બળ ત્યાં બહુ છે. આ રામાનંદી એટલે કયા, એ આગળ આવશે. રામાનંદી સાધુઓ મોટા રાજાઓની સાથે મેળ રાખીને તેઓ બધા શસ્ત્રો રાખે છે. ભક્તમાળની વાતો કરીને તેમણે બધી રાણીઓના ચિત્તને જીતી લીધા છે. કોઈ પણ રાજાને વશ કરવો હોય ને તો સૌથી પહેલાં વશ કોને કરવા પડે? રાણીબાને વશ કરવા પડે. ગુરુજી નથી કહેતા સંતો જો ઘરવાળાને, તમારે ઘરવાળાને રાજી કરો, છોકરાને લાડુડી દો અને છોકરાને હાર પહેરાવો એટલે એની માં રાજી થઈ જાય. માં રાજી થાય એટલે બાપને તો રાજી થઈ જ છૂટકો. એમ પેલા રામાનંદી જે સાધુઓ હતા એને બધી રાણીઓને વશ કરી દીધેલી. રાણીને વશ કરી એટલે રાણીબા જે કે એ રાજા કરે જ. આનો તો અનુભવ અમને બહુ થાય. અમે કંઈક કહીએ ને તો ભગવાનનો ભગત વિચારે, થોડી વાર વિચારે. અમે કંઈક કીધું હોય સંતોએ તો વિચારે, સ્વામી જોશું, સ્વામી વિચારી લો, સ્વામી આમ કરી દો. પણ જો બાજુમાંથી ઓર્ડર છૂટે તો આમ કરવાનું છે, હા હા, તરત જ ફોન કરે, સ્વામી પેલું તમે કરવાનું કહેતા હતા એ કરી દેશું. કેમ? ઘરવાળા મંડ્યા છે. કોણ મંડ્યું છે? ઘરવાળા. આવા તો અમને બહુ અનુભવ થાય. હવે કોઈ નહીં કે ઘરવાળા આવું કહે છે એમ. આજે હવે ખબર પડી ગઈ કે આ તો સંતો નોંધ રાખતા હોય છે આપણી. એ તો બોલાઈ જ જવાનું. તમે ગમે એટલું અનુસંધાન રાખશો તોય, ભલે ને તમે અનુસંધાન રાખતા, જે વાત અમે કીધી હોય, જે વાત અમે કીધી હોય એ વાતની અંદર આનાકાની ચાલતી હોય, એ વાતની અંદર વિચારશું, જોશું ચાલતું હોય, સમજશું પછી બેસશું એમ ચાલતું હોય. પણ રાણીબાનો જો ઓર્ડર થઈ ગયો તો બોલો એક મિનિટમાં કામ થઈ જાય છે, કામ થઈ જાય છે. અને આ વાત તો શાસ્ત્રની જ છે. ગુણાદિદાન સ્વામી વાતોમાં કીધું કે મુક્તાનંદ સ્વામી જેવા સાધુની વાત મનાતી નથી. અને આગળ કોની મનાઈ છે તો સ્વામીને પૂછજો. કોની મનાઈ છે એ ગુણાદિદાનંદ સ્વામીની વાતો વાંચી લેજો. એમાં લખ્યું છે કાની મનાઈ છે. તમે બધા ભક્તો તો કથા વાર્તાના અંગવાળા છો એટલે તમને તો ખબર છે કે કઈ વાતને કેવી ઝીલવી. પણ જાજા ભાગનું આવું જ છે. આટલી વાત ઝીલતા હો ને તો પણ એમ જ છે ને, એમ કરો તો જ સંસાર હાલે, એ ખોટું નથી. એવું કરજ, કરતા નહીં એવું અમે નથી કહેતા, એવું કરજો જ. ગુરુજી હમણાં જ કીધું હતું મનમેળ રાખવો પડે. ગુરુજી ના કીધું કે મંદિર લઈ જાય તો ક્યારેક પછી આપણે સમુદ્રમાં ક્યાંક સમુદ્ર કિનારે ફરવાય લઈ જવા પડે, થાય એવું થોડું ઘણું કરવું જ પડે, સંસાર છે, વાંધો નથી. રાણીઓને પેલા રામાનંદી સાધુએ વશ કર્યા. કેવા વશ કરી રાણીઓને જો. રાણી સબ હે મહાસયાની, મીરા બાઈ કિરીત ઉરઠાની, રામચંદ્ર પર ભાવ અનંતા,
रामानंद करत रहंता, संत को दोष न लेना कबही, रामचंद्र रूप जान न सबही। आवो उपदेश करियो लोगो, निर्दोष लखी सेवा करना, संत जन को ध्यान धरना। आ रामानंदी साधुए राणियों ने केवू समझाव्यू छे, बधी राणियों घनी सानी हती, मीराबाई नी भक्ति नी रीत हृदय में राखी हती, मीराबाई जेवी भक्ति करवी। मीराबाई ने साधु नो बहु महिमा हतो, बहु ज महिमा हतो, एवी मीराबाई जेवी भक्ति। एमने भगवान रामचंद्र ऊपर अपार भाव छे। रामानंद जीए रामावत संप्रदाय ना स्थापक 1356 थी 1467 सुधी जे रह्या, ए एमने कह्युं हतुं तेम करती हती। राणियो एवं माने छे के क्यारे संतोनो दोष लेवो नहीं, ते बधाने रामचंद्र रूप जानवा। संत होने हो ते वड़ी संत रे, म श्री मुखे कहे भगवंत रे। संत हूँ अने हूँ ते संत, वात साची छे, साची ज वात छे। संत एटले भगवान ने, भगवान एटले संत, संत ते स्वयं श्री हरि, वात साची छे। पण संत माटेना लक्षण लखेला छे, लक्षण लख्या 64 लक्षण युक्त। ए लक्षण सिवाय संत एटले भगवान ने, भगवान एटले संत, ए जो व्याख्या करी देवामां आवे ने तो केटला जीवात्माओना कल्याण बगड़ी जाए, केटलाना कल्याण बगड़ी जाए। 64 लक्षण युक्त जे संत छे ए स्वयं श्री हरि छे। भगवान स्वामी नारायणे उपासनानुं खंडन न थाय એના માટે જ ભગવાન શ્રીહરિએ જે રીત પ્રવર્તાઈ છે ને બહુ અલૌકિક રીત છે, ક્યાંય દુનિયામાં જોટો ના જડે। અહીંયા આગળ સંત સ્વયં શ્રીહરિ એવા કીર્તનો લખાના, સંત હું ને હું તે વળી સંત આવું લખાનું, તો પણ ધ્યાન કરવા માટે ને ઉપાસના કરવા માટે તો એક ભગવાનની મૂર્તિ મહારાજે રાખી। સંતને ભગવાન તુલ્ય કીધા ને એને ભગવાન જેવા જ કીધા, એ કઈ કઈ બાબતે કીધા? તો કે સંત જ્યારે ઉપદેશ કરે ત્યારે માનવું આ મને ભગવાન કહે છે, સંત છે એ કોઈ આજ્ઞા કરે સત્સંગ સંબંધી, ભગવાન ભજવા સંબંધી, તો તત્કાળી આજ્ઞાને મનાય। એવા જે સંત છે એની મન કર્મ વચને સેવા કરવાથી જીવમાં ભગવાન આવે, એટલા માટે। પણ ધ્યાન કરવા યોગ્ય, ઉપાસના કરવાની વાત જ્યારે આવે છે ત્યારે શ્રીજી મહારાજે કીધું બ્રહ્મ વેતા હોય એનું પણ ધ્યાન ન કરવું। શ્રીજી મહારાજે જે જે રીત કરી છે ને કલ્યાણની, એટલી અલૌકિક ને એટલી ગજબની રીત છે, કોઈને એ કરતા પણ આવડે નહીં એવી કરી છે। ભગવાનના અર્ચા સ્વરૂપોનું મહાત્મ્ય ઘટે નહીં અને ભગવાનના સત્પુરુષો એનું ગૌરવ ઘટે નહીં એવી રીતની રીત શ્રીજી મહારાજે કરી, એવી રીત કરી, એવી રીતને પ્રવર્તાવી। સંત હું ને હું તે વળી સંત આવું કીધું તો એમ ના કીધું કે તમે સિંહાસનની અંદર ભગવાનની મૂર્તિની જગ્યાએ સંત મૂકી દો, એમ ના કીધું। ભગવાનનું જે સ્વરૂપ છે, અર્ચા સ્વરૂપ, એ ભગવાનનું ઉપાસ્ય સ્વરૂપ છે, અને ભગવાનના જે મોટા પુરુષનું જે સ્વરૂપ છે એ ભગવાનનું પ્રેરક સ્વરૂપ છે। પ્રેરક સ્વરૂપરૂપ સત્પુરુષના સ્વરૂપ દ્વારા, એ ભગવાન દ્વારા હીરો હીરા વતે વિંધાય, ભગવાનનો નિશ્ચય ભગવાન વતે થાય, એમ સત્પુરુષ રૂપી ભગવાન દ્વારા અર્ચા સ્વરૂપ મળેલા પરમાત્માનો નિશ્ચય ભગવાન વતે ભગવાનનો નિશ્ચય થાય। ભગવાનના સંત એ ભગવાનનું પ્રેરક સ્વરૂપ છે અને ભગવાનનું અર્ચા સ્વરૂપ એ ભગવાનનું ઉપાસ્ય સ્વરૂપ છે। ઉપાસ્ય સ્વરૂપમાં જોડાવા માટે પ્રેરક સ્વરૂપની જરૂર પડે। આ જે વાત છે એ શ્રીજી મહારાજે જેટલી સુસ્પષ્ટ કરી છે, ભેળસેળ વિનાની કરી છે, ઉપાસનાનું ક્યારેય ખંડન ન થાય એવી કરી છે, ક્યારેય કોઈ ગંડવા ક્યારેય હાલે નહીં એવી કરી છે, એક શ્રીજી મહારાજનું સર્વોપરીપણું છે। જગતમાં ક્યાંય નથી, ક્યાંય નથી, કોઈક જગ્યાએ એવું જ છે, ક્યાંય ભગવાનની મૂર્તિ કાંઈ મળે જ નહીં, એવી એવી જગ્યાઓ છે, એવી એવી જગ્યાઓ છે, જ્યારે શ્રીજી મહારાજે બધું જ એટલું સરસ કર્યું છે, એટલું સરસ કર્યું છે કે ગમે તે બાજુથી ખાવ ગળ્યું જ લાગે અને ડાયાબિટીસ થાય નહીં, ગમે તે બાજુથી ખાવ ઘીવાળું જ છે તો એ કોલેસ્ટ્રોલ થાય નહીં, એટલું સરસ કોલેસ્ટ્રોલ ફ્રી બધી રીતનું ફ્રી બનાવ્યું છે, ક્યાંય કલ્યાણ ના બગડે એવી રીત કરી છે।
હા પછી કોઈ પોતે પોતાની ઊભી કરે તો થાય, બાકી મહારાજની રીત એવી છે. આ રામાનંદી સાધુઓ એ લોકો એવો ઉપદેશ કરતા, પેલી રાણીઓને, રાજાઓની રાણીઓ હતી એને, કે સંતોનો દોસ્તો ક્યારેય લેવો જ નહીં, બધા રામચંદ્ર રૂપ છે આ સંતો, અને સંતોમાં નિર્દોષ ભાવે સેવા કરવી અને આ સંતોનું ધ્યાન કરવું. ધ્યાન થઈ શકે છે ભગવાનના સંતો અને ભગવાનના ભક્તોનું ધ્યાન થાય છે. કેવી રીતે થાય છે? ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાનના સંતો ભક્તોની સેવા માનસી પૂજામાં કરાય છે, સપાર્ષદ ધ્યાન. પણ ભગવાનને છોડીને ગમે એવા મોટા બ્રહ્મવેતા હોય તો પણ શાસ્ત્ર ના પાડે છે, ના પાડે છે. ભગવાનને રાખીને બધાનું થાય, આ રીત શ્રીજી મહારાજે કરી. બોલો, આ રીત શ્રીજી મહારાજે કરી. સંત તે સ્વયં શ્રીહરિ, આવું તો કીધું, છતાં પણ ધ્યાન કરવાની વાત આવી તો કીધું ભગવાનના અર્ચા સ્વરૂપને સાથે રાખીને, પોતાની મનોમય મૂર્તિ છે એને સાથે રાખીને, એ ઉપાસનાને રાખીને, એની પ્રસાદીએ કરીને એની સેવા કરવી, આમ કીધું. એકલા નહીં, આટલું સુસ્પષ્ટ ભગવાન સિવાય કોઈ નથી કર્યું, નહીં તો ભેળસેળ થઈ જ જાય. સંત તે સ્વયં શ્રીહરિ, હવે શ્રીહરિ છે ને સંત છે, બે એક જ છે, તો શ્રીહરિની જગ્યાએ સંતને ગોઠવી દો, થઈ શકે છે. પણ શ્રીજી મહારાજે એટલું સરસ કર્યું, શાસ્ત્રનું આગળનો આવેલો મહિમા તૂટવા ના દીધો અને ઉપાસનાનું ખંડન થવા ના દીધું. આ શ્રીજી મહારાજનું સર્વોપરીપણું છે, એ ભગવાન સિવાય બીજા કોઈને આવડે નહીં, કોઈને ના આવડે, એ મહારાજને આવડે એવું છે. તે રામાનંદી સાધુઓ રાણીઓને, મીરાબાઈએ સંતોની સેવા કરી હતી અને સંતોને મહાદેવ જેવા માનતા હતા. મીરાબાઈ જ્યારે સંતોને તન અને મન અર્પણ કર્યા હતા ત્યારે તેઓ તત્કાળ એમનો મોક્ષ થયો હતો. તન અને મન અર્પણ કરતો તે રામાનંદી સાધુઓ રાણીઓને કહે છે, તમે બધી રાણીઓ તો સીતાના સમાન છો. આ મહારાજ આનંદાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીને વાત કરે છે કે તમે જે ઝાલાવાડના ગામડા ફરવાના છો ને, ત્યાં રામાનંદી સાધુઓનું આટલું જોર છે, ત્યાં રાજાઓની રાણીઓ જ આવી છે, કે એ લોકોના મગજમાં જ આ લોકોએ આવું સમજાઈ દીધેલું છે, એટલે ત્યાં તમને કઠણ બહુ પડશે. તમે ત્રણ મજબૂત સાધુઓ છો ને તો એ તમારે ત્યાં અઘરું પડશે, એવો પ્રદેશ છે, એટલે ભેગા રહેજો. અને ઘણી સાની છો તેથી જ બધા સંતોની સેવા કરો છો. રામાનંદી સાધુઓ કે તમે બહુ ડાહી છો રાણીઓને, અને વખાણ કરે ને એ હવ જીવને ગમે, બધાને વખાણ ગમે. કોઈને તમારે થોડોક પાછો પાડવો હોય ને તો થોડોક પંપ મારીને પાછો પાડો તો તરત પાછો પડે, એમ કોને? અરે પણ તમે એને, તમને કાંઈ પૂછ્યું નહીં, તમે આટલા બધા વર્ષોથી તમે સત્સંગમાં છો ને તમને કોઈ વસ્તુ ના પૂછી? હા વાત સાચી યાર, મને કાંઈ પૂછી નથી, હતું નહીં પણ પંપ માર્યો ને ચાલુ થઈ ગયું. અરે પણ તમે આટલા 25 વર્ષ પહેલાં આટલું મોટું દાન કર્યું હતું, અને જ્યારે આટલો બધો 25 વર્ષ પહેલાંના ઇતિહાસોનો ઉલ્લેખ થયો પણ તમે જે દાન કર્યું હતું એનો ઉલ્લેખ તો થયો નહીં. બસ એક પંપ વાગ્યો, જીવ તરત બેઠો થઈ જાય. માની લો 25 વર્ષ પહેલાંના ઇતિહાસોનું વર્ણન થતું હોય અને 25 વર્ષ પહેલાં આખું કોઈ મંદિરની અંદર બહુ મોટું દાન કર્યું હોય કોઈ મંદિરમાં, હવે 25 વર્ષનો ઇતિહાસની આખી ફાઇલ ખોલી પણ આના દાનની ફાઇલ ના ખુલી, હવે આને જ્યારે કર્યું હતું ત્યારે નિષ્કામ ભાવે કર્યું હતું, મહારાજ રાજી થાય, બીજું કાંઈ હતું નહીં. આજે પણ હજુ 25 વર્ષનો ઇતિહાસ ખોલ્યો તો એને તો હજુ હૃદયમાં સંકલ્પ થયો જ નથી કે મારું નામ બોલાય કે મેં કાંઈક કર્યું હતું 25 વર્ષ પહેલાં. અહીં આખી સભા પતી ગઈ, સત્સંગ પતી ગયો, બધા ઘર ભેગા થઈ ગયા, આને કાંઈ પેટમાં દુખ્યું નહીં કારણ કે એના હૃદયમાં હતું જ નહીં. પણ જીવ પ્રાણી માત્રનો સ્વભાવ તો આખરે અહમ ભાવવાળો છે ને, એટલે કોઈક પછી બીજે દિવસે, ત્રીજે દિવસે એને ભેગો થાય, કે મહિને, બે મહિને ભેગો થાય, 6 મહિને ભેગો થાય, કે ફોન કરીને ભેગો થાય. અને એટલું જ કે આ 25 વર્ષનો આટલો મોટો ઇતિહાસ ખોલ્યો પણ તમારું કંઈ નામ નિશાન ના આવ્યું નહીં, આમ તો થોડું ખોટું કહેવાય, તમને તો યાદ કરવા જ જોઈએ ને. હવા ભરાય. હવે આને સંકલ્પ વિકલ્પ ચાલ, અત્યાર સુધી શાંતિ હતી, પરમ શાંતિ હતી, ઉત્સવ કેટલો સરસ થયો, સભા કેટલી સરસ થઈ, સમાગમ કેટલો સરસ થયો, પણ હવે અશાંતિ ચાલુ થઈ. 25 વર્ષ પહેલાં મેં આ કર્યું હતું પણ મારું નામ ના લેવાયું, સાચી વાત છે.
પછી ઉદ્વેગ થાય, પછી સત્સંગમાં આવે ને તો બીમાર જેવા લાગે, ટીબી થઈ ગયો હોય ને કે મેલેરિયા થયો હોય, ટાઈફોઈડ થયો હોય એવું લાગે, સમજાય? પછી આંખોની અંદર કમળો પહે, ના પીડું હોય ને પીડું દેખાય, સત્સંગમાં પાછો પડે. અને તોય દોષ કોનો લાગે? સત્સંગનો લાગે. સત્સંગનો દોષ ના હોય, રોગ પોતે ઊભો કર્યો છે. જેને પંપ માર્યો છે એને બીજ મૂક્યું છે રોગનું. એમાં રાણીઓ છે ને, એને આ રામાનંદી સાધુઓ પંપ મારે, ઓહો તમે તો મીરાબાઈ ને સીતા જેવા છો, તમારી સમજણ તો સીતાજી જેવી છે, તમે તો મીરાબાઈ જેવી સમજણવાળા છો, બધા સંતોની સેવા કરો છો, સીતા વિના સંતોમાં આવો ભાવ ના હોય, જો તમે સીતા હો ના ને તો આવો ભાવ જ ના હોય, તમે તો ઠેક વૈકુંઠમાંથી અહીં પ્રગટ થયા છો. સીતા વિના સંતોમાં આવો ભાવ ન હોય, આવું જ્ઞાન હેત લાવીને કહે છે મહારાજ સંતોને, કહે છે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, કે આવી વાતો કરે છે. તમને રામાનંદી સાધુઓના જેવો બોધ આપતા આવડશે નહીં, તમે તો મારા સાધુ છો, એટલે તમે તો ધર્મ નિયમની વાતો કરવાના, અને તમને કાંઈ આવો બોધ આપતા આવડે નહીં. અને તેથી રાણીઓને ગમશે નહીં. તમે તો જઈને કહેશો કે આ સ્ત્રી ને પુરુષ બે ભેગા હોય ને આ ધર્મ રહ્યા જ નહીં, હવે રાણીઓને ગમે? ઓલા કે તમે સીતા જેવા, અમે રામચંદ્ર, હવે આવા સાધુ જાય કેમ ગમે? છતાં હું તમને એટલા માટે પ્રેમથી મોકલું છું કે સૌને સાચા સંતોના માર્ગની ખબર પડે. હે સંતો, તમે તો એ રાણીઓને ઉપદેશ નહીં જ આપો, તમે રામાનંદી સાધુ જેવું નહીં કરી શકો, કારણ કે તમે મારા સાધુ છો. સ્વામિનારાયણ ભગવાનનો જે સાધુ છે ને, એની રીત એવી છે જે જગતના સાધુઓથી હાવ નોખી છે. મહારાજે રીત એવી રાખી છે, ભલે સંતોને મકાનોમાં રાખ્યા, ભલે સંતોને મહેલોમાં રાખ્યા, ભલે સંતોને સુવિધામાં રાખ્યા, પણ સંતોનું જે જીવન શ્રીજી મહારાજે બનાવ્યું છે ને, એ વન ને જંગલ જેવું જ બનાવ્યું છે. જો વાસ્તવિક સંત એ જીવનને પકડી રાખે તો એવું જ બનાવ્યું છે. જગતમાં રાખવા છતાંય સૌથી મોટું મહારાજનું સર્વોપરીપણું જ એ છે કે વરતાલ જેવા મોટા મોટા આવા સ્થાનોમાં સંતોને રાખ્યા, તો એ સંતો જંગલમાં રહેવા રહ્યા. બોલો, મોટા મોટા દેશ વિદેશોમાં સંતોને ફેરવ્યા, આજે પણ ફેરવે છે, પણ રીત જે કરી છે ને, ત્રિગુના તીત ફિરત તનુ ત્યાગી, રીત જગત સે ન્યારી જગત માહી, સંત પરમ હિતકારી. હું એક વાત ઘણી વખત કહું છું કે એક મંદિરમાં મારે રોકાવાનું હતું ને, ત્યાં આગળ એક પંડિતજી આવેલા, દક્ષિણના બહુ વિદ્વાન ને સંસ્કૃતના જાણકાર પૂજારી હશે કોઈ એવા સાઉથ ઇન્ડિયન મંદિરમાં. એ આવ્યા, આવ્યા એટલે પૂજારી હતા, અને મને એવું લાગ્યું કે પૂજારી છે પણ કોઈ મળવા આવ્યા હશે, એટલે મને એમ કે ગ્રહસ્થ પૂજારી છે. આવ્યા, એક સાદડી ઉપર હું તો બેઠેલો હતો, અને આવી કાર્પેટ ઉપર બધા હરિભક્તો બેઠા હતા. હું થોડો વિવેક ચૂકી ગયો કે મને ના ખ્યાલ રહ્યો. આવ્યા તો મેં કીધું હમણાં બેસશે જ ને પૂજારી, પણ બેઠા નહીં, એ તો ઊભા રહ્યા. એટલે મને થોડી શંકા થઈ કે કેમ ઊભા રહ્યા, મેં કીધું બેઠીએ પણ ના બેઠા. એટલે મેં આસન મગાવીને નખાવ્યું, સાદડી કે એવું બેઠા. પછી બેઠા, પછી એ બધી એની વાતો કરવા લાગ્યા, એની જે રહેણી કહેણી હોય, આપણે સંતો આપણી રહેણી કહેણીની વાતો કરવા લાગ્યા. જ્યારે એને સંતોના પાંચ વર્તમાનની વાતો સાંભળી, સંતોના ધર્મ નિયમ અને ભગવાન સ્વામિની આ રીતને સાંભળી, જે વ્યક્તિ આસન નાખ્યા વિના બેસવા તૈયાર નહોતા, સંસ્કૃત અને ઘણું બધું એને નોલેજ પણ હશે, જ્ઞાન પણ હશે, સારી પૂજાપાઠને કર્મકાંડી હશે, પણ સીધા જ ત્યાંથી ઊભા થઈ ગયા, મુમુક્ષુ હશે, ઊભા થઈ ગયા, દંડવટ કરવા લાગ્યા સંતોને, દંડવટ કરીને કે મને આજે જો આ પ્રકારના જે તમે વર્ણન કર્યું એ પ્રકારનું જો બંધારણ ભગવાન સ્વામિનારાયણે બનાવેલું હોય તો મને એવો ખ્યાલ છે કે પૃથ્વી પર આવું બંધારણ કોઈ સાધુ માટે નથી. અને જો તમે આ પ્રકારના બંધારણમાં રહીને જીવવાવાળા હોય તો હું ચોક્કસ એમ માનું છું કે તમારા દર્શનથી મારો નવો જન્મ થયો. આ એના શબ્દો હજુ પણ મને યાદ છે. મને એ શબ્દો એટલા માટે યાદ છે
કે એ જ્યારે એ શબ્દ બોલ્યા ને ત્યાર પછી મને વધારે મહારાજનો વધારે અહોભાવ થયો કે મહારાજે આપણને કેવું આપ્યું છે, કેવું આપ્યું છે. એને આપણને વંદન કર્યા એ માટે નહીં, શ્રીજી મહારાજે આપણને કેવું દીધું છે, કેવું દીધું છે કે એક વેદ અને ઉપનિષદોનો પંડિત થયેલો, સંસ્કૃત અને ઇંગ્લિશ સિવાય જેને કંઈ આવડે નહીં એવો વ્યક્તિ, કર્મકાંડી, મુમુક્ષુતા એનામાં હતી, એને જ્યારે આ વાતને સાંભળી આમ ઊભા થઈ ગયા, હેઠા બેસી ગયા, પછી દંડવટ કરીને હેઠા બેસી ગયા. ત્યારે આપણને ખબર પડે કે આપણા મહારાજે આપણને શું દીધું છે. આપણને કદાચ ઘણી વખત આપણને જે મહારાજે દીધેલી આ શિક્ષાપત્રી છે ને, તમને આપેલા 5 વર્તમાન છે ને, અમને આપેલા 5 વર્તમાન છે ને, સહેજે મળ્યું છે ને, કદાચ આપણને એની કિંમત ન પણ સમજાઈ હોય જેવી જોઈએ એવી. પણ આમ જગતની વચ્ચે સ્વામિનારાયણ ભગવાનનો માલ મૂકો ને તો સૌથી ઉપર જ આવે, ઉપર જ આવે, સૌથી ઉપર આવે. ધર્મની બાબત હોય, જ્ઞાનની બાબત હોય, વૈરાગ્યની બાબત હોય, ભક્તિની બાબત હોય, એકાંતિક ધર્મની બાબત હોય, ભગવાનની ઉપાસનાની બાબત હોય, ભગવાનના સંત બાબત હોય, કે સત્સંગની રીતભાતની બાબત હોય, બધામાં મહારાજ સર્વોપરી જ આવે. મહારાજ છે જ એવા, એનું કાર્ય જ સર્વોપરી છે. નોતી દીઠી, નોતી સાંભળી, નિષ્કુળન સ્વામી લખે જ નહીં, નહીં તો જો સાંભળાય એવી હોત અને દેખાય એવી હોત તો સ્વામી એ લાઈન લખત જ નહીં, નોતી દીઠી નોતી સાંભળી. કોઈ સાંભળી નથી, કોઈ દીઠી નથી, એવી મહારાજની રીત છે. મહારાજ કે હે સંતો, તમે જશો ને તમે રાણીઓને ઉપદેશ તો નહીં જ કરી શકો એની જેમ, પરંતુ તમારું જીવન છે ને એ જ વાતો કરશે. સાચો સાધુ એ જ છે જેનું વર્તન વાતો કરે, જેને વાત કરવાની જરૂર ન પડે, વર્તન જ વાતો કરે. બેઠા બેઠા, ખાલી બેઠો હોય તેનું વર્તન વાતો કરે. મહારાજે પોતાના સંતોને એવા બનાવ્યા કે જેના વર્તન વાતો કરતા. મહારાજ કહે છે આગળ સંતોને, હે સંતો, તુમારી રેની દેખી કે એહુ અતિશય દ્રોહ જો કરહી સેહુ, તુમારો દ્રોહ દેખી તત્કાલા, તુમારો દ્રોહ દેખી તત્કાલા, અંતર જામી જેહી દયાલા, અંતર જામી જેહી દયાલા. તમારી રેની અને કરની જોઈને રામાનંદીઓ તમારો અતિશય દ્રોહ કરશે. આ જ છે ને, આ જ છે. જ્યારે હંસ છે ને બગલાની વચ્ચે જાય છે ને, ત્યારે બગલાને એવું થાય છે અમારી કિંમત ઘટાડવા માટે હંસ આવ્યો છે. બગલાને એમ નથી થતું કે આ હંસને જોઈને અમે પણ હંસ બનીએ, એમ નથી થતું. બગલાને એમ જ થાય છે અમારી કિંમત ઘટાડવા આવ્યો છે. સાચા સંતની રીત જોઈને જે અસંત છે એને એમ નથી થતું કે હું સાચો સંત બની જાઉં, પણ એને એની સાથે ઈર્ષા થાય છે, એને એની સાથે દ્વેષ થાય છે કે હું આને કેવી રીતે, આને એના માર્ગેથી પાછો પાડું. જ્યાં જ્યાં થાય છે ત્યાં આમ જ થાય છે. કોઈ સાચા ભક્તની રીતને જોઈને કોઈ એ માર્ગે નથી, અને એમ નથી થતું કે હું સાચો ભક્ત બની જાઉં, પણ એમ જ થાય છે કે આને કેવી રીતે ટાળી નાખો, કેવી રીતે ટાળી નાખો, આવો પ્રયત્ન થાય. માટે તમારી રહેણી કેની જોશે ને તો રામાનંદીઓ તમારો દ્રોહ કરશે. તમારા દ્રોહને દેખીને અંતર્યામી દયાળુ છે તે તમારા દ્રોહના કારણભૂત એવા જે રાજાના રાજ્યનો તત્કાળ વિનાશ કરશે. તમારો દ્રોહ કર્યા વિના તે રાજાને કોઈ જીતી શકશે નહીં. એ રાજાને જીતવા માટે તમારો દ્રોહ કરાવવો જરૂરી છે. એને હરાવવો હોય ને તો તમારો દ્રોહ કરે ને તો જ આરે. યાદવોનું કુળ 56 કોટીનું હતું. એ યાદવોએ ઋષિની મશ્કરી કરી, તે અપરાધને લીધે બધા યાદવોનો નાશ થયો. ભગવાન શ્રીકૃષ્ણના પુત્રો, 56 કોટી યાદવો, વિચારો, પરમાત્માના પોતાના પુત્રો. સાંબ અતિ રૂપવાન હતો, અતિ રૂપવાન. એ સામને સ્ત્રીના કપડાં પહેરાવી, એક તાંસળું અહીં પેટે બાંધી, પુંડારક ક્ષેત્રની અંદર ઋષિમુનિઓ ભેગા થયેલા હતા. ન્યા જઈ અને આ યાદવો ઋષિઓની મશ્કરી કરવા માટે કહે છે, આ એક સ્ત્રી છે પણ એને તમને પૂછતા શરમ આવે છે. હે ઋષિમુનિઓ, તમે તો ભવિષ્યકાળને જોવાવાળા છો, તમે તો ભૂત ભવિષ્ય ત્રણેયના જાણવાવાળા છો, તો તમે કહો કે આ ગર્ભવતી જે સ્ત્રી છે એના પેટમાં
કોણ છે ને કેવું બાળક છે, પુરુષ છે, સ્ત્રી થશે, કોણ છે? ઋષિમુનિઓ તો અંતર્યામી હતા, જોયું કે આ તો મશ્કરી કરવા આવ્યા છે. અને ત્યાં ઋષિમુનિઓએ કીધું કે એના પેટમાં નથી છોકરો, એના પેટમાં નથી છોકરી, જાઓ, એની અંદર મુસળ છે અને તમારા વિનાશનું કારણ બનશે. અને આ લોકોએ, આ લોકોને ખબર પડી ગઈ કે આ તો ખોટું થઈ ગયું છે. દૂર જઈ અને જ્યારે ખોલે, ઓલાને કપડાં ઉતારાવે, ત્યારે અંદરથી મુસળ જેવું એક અસ્ત્ર એવું નીકળ્યું, શસ્ત્ર જેવું નીકળ્યું. ઉગ્રસેન પાસે ગયા, વાત જઈને કરી. ઉગ્રસેન બહુ ગુસ્સે થયા કે તમે આવી રીતે મશ્કરી કેમ કરી. એને આખાનું ચૂરણ કરાવી દીધું. એ સાધન હતું ને, એ લોખંડનો ટુકડો, એનું આખું ચૂરણ કરી નાખ્યું, ભૂકો કરાવી દીધો. અને ભૂકો કરાવી અને કે આને નાખી દો, એમાં એક ટુકડો વધ્યો, એ ટુકડોએ ભેળો નાખ્યો, એ ટુકડો એક માછલી એના પેટમાં ગયું. અને એક બાજુ પર એક જરા નામનો પારધી, એને એ માછલીને પકડી અને ચીરી, એમાંથી આ નીકળ્યું. એને પોતાના બાનની અંદર એને મૂક્યું. અને ઓલો ભૂકો હતો એ બધો એને આ કાંઠા ઉપર એરકા નામની એક વનસ્પતિ થઈ, જેના પાન એકદમ ધારવાળા હોય. અને આખી યાદવ આ સ્થળી થઈ. ભગવાન જ્યારે ઉદ્ધવજીને જ્ઞાન આપીને પ્રભાસની અંદર યાદવોને લઈને ગયા, ઉન્મત બનીને યાદવ પોતાના પુત્રોને પોતાની નજરની સામે મદોદમદ બનીને બધા એ જે વનસ્પતિના પાન હતા એનાથી એકાબીજા હારે લડીને કપાઈને મરી ગયા. અને ભગવાને પણ ત્યાં આગળ ઓલું જે પાન હતું એનાથી દેહ છોડ્યો. વાલીનો વધ કર્યો હતો ને, એ જ વાલી આ જન્મે આ રીતે આવ્યો. અને ભગવાન શ્રી કૃષ્ણે એને એવી રીતે પોતાનું એક ભગવાનની તો લીલા છે, પણ શું બતાવ્યું કે એક ઋષિ મુનિઓનો દ્રોહ કર્યો તો ભગવાનના છોકરા હોવા છતાં પણ એક બચ્યો નહીં. ભગવાનના દીકરા હતા પણ ઋષિ મુનિઓનો દ્રોહ કર્યો, પતી ગયો જીવનની અંદર. એટલું તો દરેક વ્યક્તિએ યાદ રાખવું જોઈએ. શ્રીજી મહારાજ કે અમે ગરીબનો દ્રોહ કરતા પણ બીએ છીએ, ગરીબનો દ્રોહ કરતા બીવે છે. તો ભગવાનના સંતનો દ્રોહ કરે એ વળી બચતો હશે? ગમે તે જગ્યાએ બેઠો હોય, ગમે તે પદ ઉપર બેઠો હોય, ગમે એટલો મહાન હોય, જય વિજયે જ્યારે સનકાદિકોનું અપમાન કર્યું તો મહારાજ કે જે ધામમાંથી પડાય એ પ્રકારની કોઈ પણ પ્રકારે એ ધામમાંથી પડાય એવી કોઈ વાત જ નથી. છતાં પણ જય વિજયે જો સનકાદિકોનું અપમાન કર્યું તો વૈકુંઠમાંથી પડ્યા. ભગવાને એવું બતાવ્યું કે નહીં, ભગવાનના ભક્ત અને ભગવાનના સંત અને ગરીબ અને બ્રાહ્મણ મહારાજે કહ્યું છે એનાથી બીવું. ભગવાન એનાથી બીવું, એનો દ્રોહ રખે ના થઈ જાય. આપણને કદાચ ના સમજાય તો બે હાથ જોડવા હારા, પણ દ્રોહમાં પડવું તો સારું જ નથી. ન સમજાય બે હાથ જોડ દેવા, ના અનુકૂળતા આવે દૂરથી પગે લાગી લેવું, પણ દ્રોહ જે કરે છે એનું તો ભૂંડું જ થાય છે. હે સંતો, યાદવનું કુળ 56 ભોગ હતું એ બધું નાશ થઈ ગયું. તમારો દ્રોહ કર્યા સિવાય તે દ્રોહી અધર્મીઓનો વિનાશ નહીં થાય, કારણ કે કોઈ સાચા સંતનો દ્રોહ કરે તો જ એનો તરત વિનાશ થાય. તરત વિનાશ જેને પોતાનો કરવો હોય એને સાચા સંતનો દ્રોહ કરવો. વિજ્ઞાનંદ સ્વામી મંડળ લઈને જતા હતા વિચરણ કરવા. બાંધની ગામના ચોરે ઉતર્યા તે એક પાટીદારે આવીને સાધુને માથે ધૂળ નાખી. બોલો, સંતો એનું કંઈ બગાડ્યું હતું? પણ તોય ધૂળ નાખી, અપમાન કરીને કાઢી મૂક્યા. ત્રીજે વર્ષે ફરી વિજ્ઞાનાનંદ સ્વામી બાંધની ગામના ચોરે ઉતર્યા, સારંગી વગાડીને કીર્તન ગાયા, ઘણા સત્સંગી થયા. તે માણસો કહે, હે સ્વામી, 3 વર્ષ પહેલાં જે માણસે તમારી ઉપર ધૂળ નાખી હતી, તમને ગામમાંથી કાઢી મૂક્યા હતા, એનો આજ વંશ નથી રહ્યો અને પોતે પણ મરણ પામ્યો છે. વિજ્ઞાનાનંદ સ્વામીને એટલું બધું દુઃખ થયું કે અમે તો એવું કાંઈ ઈચ્છ્યું નહોતું, અમે તો કાંઈ આવી ઈચ્છા કરી નહોતી. મહારાજને જઈને કે મહારાજ, અમે તો આવી ઈચ્છા કરી. મહારાજ કે હું અંતર્યામી રૂપે તમારો જે દ્રોહ કરે, મારો દ્રોહ કરે તો હું સહન કરી લઉં, પણ તમારો દ્રોહ કરે એને હું સહન ન કરી શકું, એટલે મેં એનું એનું ફળ આપ્યું. આવું મહારાજે ત્યાં આગળ કીધું. માટે ભગવાનના ભક્તએ હંમેશા એનાથી બીવું. આપણાથી અભાવ અવગુણ દ્રોહ કોનો થાય? આપણે સત્સંગમાં રહીએ છીએ, જગતમાં જતા નથી, એટલે થાય તો આપણાથી અહીં અંદર ને અંદર થાય, બહાર ક્યાં થાય? થાય તો સૌથી મોટો ચાન્સીસ આપણે છે. અને હરિચરણ સાગર પ્રમાણે સૂક્ષ્મ દ્રોહ થાય ને એની તો આપણને ખબર નથી હોતી કોઈને. સૂક્ષ્મ દ્રોહ થતો હોય ને એની તો આપણને કોઈને ખબર જ નથી. એ તો સારું, મહારાજને મોટા આપણને માફ કરે એ બાબતમાં, પણ સ્થૂળ ભાવથી ક્યારેય ન થઈ જાય. કોઈનું ભૂંડું
ક્યારેય ન ચિંતવન કરવું, કોઈનું ભૂંડું કરવું છે એવો સંકલ્પ શા માટે? મહારાજ સર્વનો ન્યાય કરવાવાળા છે. ભૂંડું કરવું, સારું કરવું, ખરાબ કરવું, ઉત્કર્ષ કરવો, સફળ કરવા, નિષ્ફળ કરવા, સ્તુતિ માન કરવા કે નિંદાએ યુક્ત કરવા, હાથે બેસાડવા કે ગધેડે બેસાડવા, મારી મરજી વિના કોઈથી તરનું ન તોડાય. ભગવાનનો એવો ભક્ત તો એમ માને છે જે કાંઈ મારા જીવનના શ્વાસે શ્વાસે બનતી ઘટના છે એ મારા શ્વાસના દાતા એવા મહારાજની ઈચ્છાથી થાય છે. કોઈ મને ગાળ દે છે, કોઈ મારી નિંદા કરે છે, કોઈ મને નડતરરૂપ છે એવું દેખાય છે, એ બધું મહારાજ જે ગોઠવતા હશે બરાબર ગોઠવતા હશે. આમ જ એને થાય. અને મોટા પુરુષોના જીવનમાં આવા જ દર્શન થાય. આપણે આકડા બાકડા થઈ જઈએ કેમ મોટા પુરુષો આટલું બધું, પણ એટલા માટે કે એને આ રીતની ખબર છે, આ રીતની એને ખબર છે, આપણને આ રીતની ભાન ના રહે એટલે આપણે આવેગમાં આવીએ. જ્યારે ભગવાનના મોટા પુરુષો એ ભગવાન થકી જીવતા હોય, સાચા સંતનો દ્રોહ કરે એનો તરત વિનાશ થાય. તમારી પાસે નિર્માણીપણાનું શસ્ત્ર છે, એ બધા જ અધર્મનો વિનાશ કરશે, અમારો એવો સંકલ્પ છે. ઇન્દ્રનું વજ્ર પાછું પડે પણ અમારો સંકલ્પ ફરશે નહીં. હે સંતો, તમારી પાસે કયું શસ્ત્ર છે? નિર્માણીપણું. વંદન કરો, મારે એને વંદન કરો, અહિત ચિંતવે એનું હિત થાય એવું ચિંતવન કરો, અહિત થાય એવું ચિંતવન ના કરશો. એ શસ્ત્ર એવું મોટું છે, ઇન્દ્રનું વજ્રય પાછું પડશે. અને છે એવું, અમે ધર્મનું સ્થાપન કરવા માટે આવ્યા છીએ. જ્યાં સુધી અધર્મનું બળ રહેશે ત્યાં સુધી ધર્મનું સ્થાપન નહીં થાય, કારણ કે અધર્મ હોય તે ધર્મને તરત જ પાછો ઠેલે છે. બાવાઓએ અધર્મમાં ધર્મ દેખાડી દીધો છે, તેને કારણે રાજાઓ તેમને આધીન થઈ ગયા છે. ધર્મમાં અધર્મ દેખાડી દે છે તેથી રાજાઓ ધર્મને અધર્મ જાણીને ધર્મનું સેવન કરતા નથી. સંતોને અધર્મરૂપ કહે છે અને અસંતોને ધર્મરૂપ કહે છે. હા, ઊંધું. જે ખરેખર અધર્મની મૂર્તિઓ છે એને કેવા કહે છે? આ ધર્મવાળા છે. જે ધર્મવાળા છે એને અધર્મી કહે છે. તેથી કદાચ એ અધર્મીઓ તમને બાંધે કે મારે, તમને બાંધે કે મારે, તો પણ તમારે લગાર પણ તપવું કે અકળાવવું નહીં. જ્યાં તપી જવાય ત્યાં ઈશ્વર નથી આવતા. કેટલું ટૂંકું વાક્ય મહારાજનું છે જો. તપે તિહા ઈશ્વર ન આવે, અધર્મ ધર્મ પરમેર ન લાવે. જેહિ નૃપ તુમ પર કરહિ બાવા, તાકો પૂરવ કછુ તપ રહાવા. જ્યારે કોઈ વ્યક્તિ તપે છે ત્યારે ભગવાન એની પાસેથી ભાગી જાય છે. ભગવાનના સંતનો ધર્મ તો એ છે. તમારો ધર્મ જુદો છે પણ અમારો ધર્મ તો એ જ છે, સહન કરવું, પી જવું, ભૂલી જવું, ઓગળી જવું. આ જ અમારો ધર્મ છે. એ ધર્મને જેટલો રાખે એટલા ભગવાન એની સહાયમાં રહે, એ ધર્મને જેટલો ભૂલે. હમણાં જ હરિલીલામૃતની કથાની અંદર ઘણા મહિના થઈ ગયા લગભગ, ગુરુજી આગલી વખત આવે ને ત્યારે કથા આવી હતી. રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને ખરેખરા હામા હામી લડવા આવી ગયા હતા. ઓલો કે હું ગરાશ્યો છું, તું કંઈ જાવ્યો છું, એમ બે હામા હામી આવી ગયા. સ્વામીને કે ઓલાને રાખો તો હું નહીં, એને કાઢી મૂકો. સ્વામીને આમ કહે, બહુ સરસ આખ્યાન આવ્યું હતું હરિલામૃતની અંદર સવારની કથામાં. ભગવાનના સંત છે એ તો શીતળ શાંત હોય, એની પાસે ગમે એવો આવે ટાઢો થઈ જાય. પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં તમે નજીકથી દર્શન કરો તો એક વખત નહીં, લાખો વખત આવા દર્શન થાય, લાખો વખત. અને જે દિવસે એ ચરિત્રો ગવાશે ને તે દિવસે આપણને એમ થશે કે આપણને આવડા મોટા પુરુષ મળ્યા હતા કે છે એમ થશે. એવું કેટલી તમે કદાચ ક્યારેક ક્યારેક સાંભળ્યું હશે સંતોન મુખેથી, બે કે ત્રણ ચરિત્ર સાંભળ્યા હશે. પણ એવા તો કેટલા ચરિત્રો કે જેની અંદર સહન કરી લે, ભૂલી જાય, છોડી દે, દયા રાખે, સમર્થકા ઝરણા કરે. એ જેટલું બાજુમાં રહેવાવાળાને ખબર પડે ને એટલું દૂર રહેવાવાળાને ના ખબર પડે. મહારાજે કહ્યું આ મૂળજી બ્રહ્મચારી છે ને એ જે અમારા સ્વભાવને જાણે છે ને એટલું દૂર રહે નથી જાણતા. એમ ભગવાનના મોટા પુરુષોને નજીક રહેવાવાળા હોય એને દર્શન વધારે થાય. એ પણ એની પાસે એવું વિઝન હોય, એની પાસે એવી મુમુક્ષુતા હોય તો એને દર્શન થાય, નહીં તો ના નિર્બળપણું લાગે. મોટા પુરુષો સમર્થકા ઝરણા કરે ને એને એમ લાગે કે મોટા પુરુષ નિર્બળ છે, મોટા પુરુષ અસમર્થ છે, મોટા પુરુષ દોષી જ છે. આવા બધા ભાવ કલ્પાય. પરંતુ એ જ બાબતને જો ઉત્તમ મુમુક્ષુ હોય ને તો એને લાગે સમર્થકા ઝરણા કરે છે.
આ તો બહુ મોટા છે, બહુ મોટા છે, બીજાથી થાય નહીં એને એવું દેખાય, એવું દેખાય. અને પ્રત્યુત્તર આપી દે તો બાહોશ લાગે ને. કોઈ સાધ કોઈ બાવો આવ્યો અને નંદ સંતોને સદાનંદ સ્વામીને લાકડીએ લાકડીએ માર્યા તો સદાનંદ સ્વામીને લાકડીએ લાકડીએ માર્યા તો સ્વામીએ શું કીધું? મેરે ગુરુભાઈ કી શીશમ કી લકડી તૂટ ગઈ, ઉસકા દુખે લો. અને સ્વામી બે હાથ જોડવા લાગ્યા, બે હાથ જોડવા લાગ્યા. હવે બે હાથ જોડે તો લાગે અસમર્થ, અને કે બતાવી દઉં જોઈ લઉં તો લાગે બાહોશ. પણ ભગવાન સ્વામિનારાયણ પાસે છે ને જે આવા છે ને એ જ બાહોશ છે. સમર્થકા ઝરના કરે બાહોશ છે. આ જગતમાં બાહોશ દેખાય બાહોશ નથી. અધર્મને ધર્મના ઉપર દયા આવતી નથી. જે રાજાઓ તમારા ઉપર આદરભાવ રાખે છે તેમાં કંઈક પૂર્વનું તપ રહ્યું હશે, અને જે તમને ત્રાસ આપશે તેનું કદાચ તપ હશે, તો પણ એ તપનો નાશ થશે. જે ભગવાનના સાચા સાધુને ત્રાસ આપે ને એનું તપ હોય તોય નાશ પામી જાય, વ્રત હોય તોય નાશ પામી જાય. જીવનમાં એટલું તો રાખવું જ કે ભગવાન, ભગવાનના સંત અને ભગવાનના ભક્ત એના દ્રોહને એમાં પડવું જ નહીં. એમાં પડ્યો એ ગયો, આખી જિંદગી નહીં કરોડો જન્મનું ભેગું કરેલું હોય ને તોય બળી જાય. વર્તાલના વચનામૃતમાં મહારાજ કહે છે ગમે એવું પુણ્ય કર્યું હોય બધું નાશ થઈ જાય, એવું કામ ના કરાય. કદાચ કોઈ ઇન્દ્રના જેવો રાજા હોય તે પણ જો તમને ભૂલથી પણ દુભવશે તો એનો નાશ થશે. ભય તો રાખો કે મારાથી દુભવાઈ ના જાય. ઓહો, જેને જેને ભગવાન જેની ઉપર રાજી છે ને જેની ભેગા ભગવાન અખંડ છે એનું હૃદય દુખાઈ ના જાય, આટલો ભય જેને ના લાગે એ તો સત્સંગમાં રહેવાને લાયક જ નથી, લાયક જ નથી. ભય લાગવો જોઈએ, ભય. દુખાઈ જશે ને તો કામ બગડી જશે. કોબરા સાપ હોય તો આમ આપણી હામો હોય, એક રૂમ 10x10 રૂમમાં હોય ને એ છૂટો ફરતો હોય તો હું આપણને સુખેથી ઊંઘ આવે, આવે હું ના આવે. એમ છે ને ભગવાનના ભક્ત કે કોઈ ભગવાનના સાચા સંતનું હૃદય દુભાય ને કોબરા સાપ જેવું છે. એમાં ઊંઘ આવી જાય, એની અંદર જેને કાંઈ લાગે જ નહીં, કશું થયું જ નથી, એ તો મૂર્ખ વ્યક્તિ કહેવાય. હું હોઉં તોય ભલે, તમે હોય તોય ભલે, ઈતર હોય તોય ભલે, ભૂતકાળમાં હોય તોય ભલે, વર્તમાનમાં હોય તોય ભલે, ભવિષ્યમાં હોય તોય ભલે, એને એના જીવનું જેટલું ભૂંડું કર્યું એટલું કોઈનું ભૂંડું ના થયું. માટે એમાં ના પડવું. પરમેશ્વરની શક્તિ જ એવી છે કે જેનાથી ધર્મરાજ તરત જ તમારા દ્રોહીનો નાશ કરશે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કીધું કે જ્યારે મોટા પુરુષની આંતરડી કકડે ત્યારે મુમુક્ષુના ભાગ ફૂટ્યા. મોટા પુરુષ જ્યારે ઓશિયાળા થયા ને ત્યારે સમજવું કે મુમુક્ષુના ભાગ ફૂટ્યા. જીવનમાં ક્યારેય એવું ન થાય કે કોઈ ભગવાનના ઓલિયા પુરુષો આપણી ઉપર કુરાજી થઈ જાય, એની આંતરડી કકડી ઉઠે, એવું તો ના જ થાય. કોઈ ભગવાનના ભક્ત, કોઈ ગરીબ, સ્વભાવથી ગરીબ છે, પૈસાથી નહીં સ્વભાવથી ગરીબ છે, એની રજૂઆત આપણી આગળ ન કરી શકે એટલો એનો ગરીબ સ્વભાવ છે, આપણાથી ક્યારેય એવું ન થાય કે એની આંતરડી કકડાઈ જાય. આપણાથી એવું ન થઈ જાય કે એને એકાંતમાં બેસીને રોવું આવી જાય, એને એમ થાય કે હું નથી કહી શકતો, નથી સહી શકતો, આવું થઈ જાય. આવું તો ના જ થાય. આપે મરી જવું, ન મારવું કે એને, મરવું સારું, મારવું સારું નથી. આ સ્વામી અને ભગવાનની રીત છે. પરમેશ્વરની શક્તિ જ એવી છે જેનાથી ધર્મરાજ તરત તમારા દ્રોહીનો નાશ કરશે. જે ધર્મમાં ચાલે તેને ધર્મરાજા ઉત્તમ વર્ણમાં મુખ્ય માને છે. અધર્મમાં ચાલતો હોય તેને ચંડાળ જાણે છે. ધર્મમાં ચાલે તેને મહાન ગુણવાન માને છે. બ્રાહ્મણ થઈને કોઈ મનુષ્યની જો હત્યા કરે તો તે ઉત્પાતને પંચ મહાપાપમાં ગણે છે. એવા હત્યારાને વિપ્ર નથી માનતા, પરંતુ ચાંડાળ કરતાં પણ કરોડ ગણો વધારે પાપી માને છે. સ્વયં સંત થઈને જો અનીતિ કરે તો ધર્મરાજ તેની સાથે ક્યારેય પ્રેમ રાખતા નથી, કહેતા જમપુરીમાં જાય. પોતે વર્ણાશ્રમી થઈને જો અધર્મ કરે તો તેને ધર્મરાજ વર્ણાશ્રમી નથી ગમતા, એવો તેમનો મત છે. જેમાં નીતિ છે ધર્મ છે, અને જેની અદલ રીતે ચાલતો હોય તેને ધર્મરાજ મિત્રના સમાન માને છે, તેની સાથે પ્રેમ રાખે છે. અનીતિને પાપ કહે છે, નીતિને ધર્મ કહે છે. એવા રાજા આપોઆપ આવશે જે નીતિ બહાર પગલું પણ મૂકે નહીં. જે કોઈ નીતિથી બહાર ચાલશે તે ભલે ભૂપોનો પણ મહાન ભૂપ હોય, તેનો કોણ વર્ણ કોણ આશ્રમ, તે બધા તો વર્ણને આશ્રમથી બહાર જ કહેવાશે. મહારાજ કે જે કોઈ ધર્મમાં ચાલતા નથી એને કોઈ વર્ણ નથી ને એને કોઈ આશ્રમ નથી, એ તો બધા જમપુરીના નિવાસી થશે. આવી રીતે મહારાજે સંતોને ક્ષમા રાખી, સાચું વર્તન રાખી, અને ત્યાં આગળ ઝાલાવાડ દેશ જે મહાભયંકર છે અત્યારની પોઝિશનમાં, ત્યાંની રાણીઓ ને રાજાઓ બધાય ત્યાંના અધર્મી બાવાઓને વશ છે, ત્યાં
સંતોને મોકલ્યા છે કે હે સંતો, તમારા જવાથી લોકોને સાચી રીતનો ખ્યાલ આવશે અને મુમુક્ષુ હશે એ સાચા માર્ગે વળશે. આવી રીતે મહારાજે અહીં વાત કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતમૃત સાગરના ષષ્ઠપુરમાં શ્રીહરિએ સંતોને પ્રદેશોમાં સત્સંગ કરવા માટે શિખામણ આપીને મોકલ્યા એ નામે 81મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની.